કલાકમાં અમદાવાદમાં કોરોનાના વધુ 177 પોઝિટિવ કેસ, શહેરના 164, જિલ્લાના 13 કેસ. બીજી તરફ કોરોનાએ વધુ 2ના જીવ લીધા. 24 કલાકમાં 133 સ્વસ્થ થયા, શહેરના 121, જિલ્લાના 12. જરૂરી તકેદારી સાથે શાળાઓ શરૂ કરવા સંચાલકોએ તૈયારી દર્શાવી. નવેમ્બર મહિનામાં ઓટીવન પદ્ધતિ કે પછી સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝિંગની વ્યવસ્થા સાથે સ્કૂલ શરૂ થઈ શકે તે માટે શાળા સંચાલકો તૈયાર છે. જોકે શાળા સંચાલકોનું માનવું છે કે હાલના તબક્કે 9-12 વિદ્યાર્થીઓને બોલાવી શકાય, નાના બાળકોને બોલાવવાની જરૂર નહીં. અમદાવાદમાં એએમસીની ટીમ વડીલોના સ્વાસ્થ્યની કાળજી રાખશે. એએમસીની પહેલથી હવે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કિડનીના રોગો સહિતના વડીલોને ઘરે બેઠા તમામ સુવિધા પૂરી પડાશે અને તેમની કાળજી લેવાશે. આ યોજના અંતર્ગત 3 પેરામેડિકલ સ્ટાફ સહિત એક ટીમ વડીલોના ઘરે જઈ આરોગ્યની તપાસ કરશે, જેમાં શરીરનું તાપમાન માપવું, બ્લડ પ્રેશર માપવું, ઓક્સિજન લેવલ, હૃદયના ધબકારા તથા ડાયાબિટીસની માપણી કરાશે. દશેરાના તહેવાર માટે ફાફડા જલેબીના દુકાનદારોએ તૈયારી કરી લીધી છે. કોરોનાને ધ્યાનમાં લેતા દુકાન બહાર મંડપ બાંધી ટેબલો ગોઠવી દેવાયા છે અને દુકાનોમાં પાર્સલ સેવા જ રાખવામાં આવનાર છે. આ વખતે ફાફડા જલેબીની કિંમતમાં 20-40 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં ફાફડા જલેબીની દુકાનોમાં તપાસ પણ કરાય. અમદાવાદમાં 30થી વધુ એકમોને નોટિસ અપાય. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના વધુ 237 કેસ નોંધાયા. સુરત શહેરના 168, જિલ્લાના 69 નવા કેસ. સુરતમાં વધુ 3ના મોત થયા. સારવાર બાદ 257ને રજા અપાય, જેમાં શહેરી વિસ્તારના 183, જિલ્લાના 74 સ્વસ્થ થયા. સુરતમાં ભાજપના નેતા પીવી શર્માની ત્યાં આવકવેરા વિભાગનું સપાટું. છેલ્લા 55 કલાકથી ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 25 લાખની ડાયમંડ જ્વેલરી અને રોકડ મળી આવી છે. ઉન વિસ્તારમાં 18 પ્લોટ અને પલસાણામાં બાંધકામ સાથેની પ્રોપર્ટી, 10 લાખ રૂપિયા રોકડા, 4 કાર. 13 સ્થળો પૈકી 10 સ્થળો પર તપાસનું ધમધમાટ. મુંબઈમાં પણ 3 સ્થળો પર તપાસ પૂર્ણ. વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 170 કેસ સામે આવ્યા. શહેરના 75, જિલ્લાના 42 કેસ સામે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી, જ્યારે સારવાર બાદ વધુ 126ને રજા અપાય, જેમાં શહેરના 60, જિલ્લાના 66. વડોદરા નજીક દારૂનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે શેરખીમાં આવેલ ભીમપુરા નીલકન ફાર્મ હાઉસમાં દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું. ફાર્મ હાઉસમાંથી 7.49 લાખનું વિદેશી દારૂ મળ્યો. તપાસમાં જાણવા મળ્યું છે કે ફાર્મ હાઉસ રણજીત નામના બુટલેગરે ભાડે રાખ્યું હતું. 1,654 વિદેશી દારૂની બોટલ સાથે કુલ 10.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ફાર્મ હાઉસના માલિકની ધરપકડ કરાઈ છે. બુટલેગર હજુ ફરાર. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 103 નવા કેસ. શહેરના 67, જિલ્લાના 36 કેસ સામેલ. બીજી તરફ કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી. 24 કલાકમાં સારવાર બાદ 111ને રજા અપાય, જેમાં શહેરના 82, જિલ્લાના 29.